નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપની સાથે હું છું મિલી. નજર કરીએ સુપર 20 પર. તો દેશમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી અનેક રાજ્યોમાં પોઝિટિવિટી કેસો સતત વધી રહ્યા છે. દક્ષિણ ભારતમાં કેરળમાં છેલ્લા થોડા દિવસોથી પોઝિટિવિટી કેસમાં અચાનક વધારો થતાં ત્યાં વીકેન્ડ લોકડાઉન લગાવવાની ફરજ પડી હતી. જો કે હવે ઉત્તર ભારતમાં રાજ્યમાં પણ 26 જુલાઈથી 1 ઓગસ્ટના સપ્તાહ દરમિયાન નવા પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં 64 જેટલા કેસ નવા સામે આવ્યા છે. આ સિવાય ઉત્તરાખંડમાં પણ 61% નવા કેસ વધી ગયા છે. જમ્મુ કાશ્મીરમાં પણ કોરોનાના કેસો 26% વધી ગયા છે. દેશની રાજધાની દિલ્હી, જ્યાં એક અઠવાડિયામાં 381 નવા કેસો સામે આવ્યા, જ્યાં સંક્રમણ દર 15% વધી ગયો છે. તો આ તરફ હરિયાણામાં પણ 2% જેટલા કેસો વધ્યા છે. જો કે કેરળમાં 50%થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ડેલ્ટાને પગલે આ કેસોમાં વધારો થઈ રહ્યો છે. હમેં જાનના હૈ, હમેં માલુમ હૈ, ઓર હમેં યે ભી જાનના હૈ કે ડેલ્ટા વેરિયન્ટ હમારે દેશમાં ફેલા હુઆ હૈ, ડોમિનન્ટ પ્રોબ્લમ હૈ, વેરી ડોમિનન્ટ પ્રોબ્લમ હૈ, ઓર યહી ડેલ્ટા વેરિયન્ટ ગ્લોબલ પેન્ડેમિક કા ભી અબ હિસ્સા બન ચુકા હૈ, ઓર અમેરિકાઝમાં 30% ઇન્ક્રીઝ હુઈ હૈ ન્યૂ કેસીસ મેં, વેસ્ટર્ન પેસિફિક રીજન મેં WHO કે 25% ઇન્ક્રીઝ હુઈ હૈ. તો ધ પેન્ડેમિક ઇઝ સ્ટીલ રેજિંગ એન્ડ પેન્ડેમિક ઇઝ સ્ટીલ પર્સિસ્ટિંગ. ધ સેકન્ડ વેવ ઇઝ પર્સિસ્ટિંગ ઇન અર ઓન કન્ટ્રી એન્ડ વી આર કન્સર્ન દેટ સમ સ્ટેટ્સ હેવ એન્ડ આર નોટ વિચ ઇઝ ઇન ધ રોંગ ડિરેક્શન. બાળકો માટેની કોરોના વેક્સિનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં 2 સપ્તાહમાં મળી શકે છે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી. બાળકોની કોરોના વેક્સિનની આતુરતા પૂર્ણ રાહ જોવાઈ રહી છે. તો આખરે ઝાયડસ કેડિલાની વેક્સિનને મંજૂરી આપવાની સંભાવના સામે આવી છે. નીતિ આયોગના વીકે પોલે નિવેદન આપ્યું હતું કે ઝાયડસ ઉપરાંત ભારત બાયોટેકે ટ્રાયલ હાથ ધર્યું હતું, જેમાં ઝાયડસે બાળકોની વેક્સિનનું ટ્રાયલ પૂર્ણ કરી દીધું છે, જ્યારે ભારત બાયોટેકના ટ્રાયલ પર પણ પૂર્ણતાના આરે છે. કે કોવેક્સિન કા ટ્રાયલ ઇઝ ઓન, ઝાયડસ કેડિલા કા ટ્રાયલ ઇન્ક્લુડ્સ ચિલ્ડ્રન. વી આર લુકિંગ ફોરવર્ડ ટુ હિયરિંગ ધ ફાઇનલ રેકમેન્ડેશન વેધર ઇટ ઇઝ યુ નો અ વેક્સિન ધેટ કેન ઇટ ઇઝ નાઉ રેડી ફોર ઇમરજન્સી યુઝ ઇન અડલ્ટ્સ ઓર ઓલસો અડલ્ટ્સ એન્ડ ચિલ્ડ્રન. વી વિલ નો ધેટ ઇન અ મેબી ઇન અ in a week or so, I guess, or maybe maximum 2 weeks, or maybe earlier. Aur jo teesra vaccine hai, wo Novavax vaccine ko bhi permission mil gayi hai bachcho mein try out hone ki. BioE ne bhi apni application bachcho mein try karne ki di hui hai. So these are the developments. We are watching the space and preparing for vaccination of children in due course. રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ કરવાના અવસરે આજે અન્નોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં રાજ્યકક્ષાના કર્મચારીઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાજ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો. આ યોજના પાછળ સરકાર દ્વારા 2 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે, જેનો હેતુ ભારતની એક પણ વ્યક્તિ ભૂખી ન સૂવે એ છે. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 3.5 કરોડ લાભાર્થીઓને મફત અનાજનો લાભ મળી રહ્યો છે. આ માટે ગુજરાત સરકારની પ્રશંસા કરું છું. દેશના બીજા હિસ્સામાં શ્રમિકોને પ્રાથમિકતા આપી છે, શ્રમિકોને આ યોજનાનો લાભ આપ્યો છે. ગુજરાતે સૌથી પહેલા વન નેશન વન રાશન કાર્ડનો લાભ આપ્યો છે. કોરોના લોકડાઉન કે કારણ કામ ધંધે બંધ કરને પડે, લેકિન દેશને अपने नागरिकों को भूखा नहीं सोने दिया. दुर्भाग्य से दुनिया के कई देशों के लोगों पर आज संक्रमण के साथ साथ भूखमरी का भी भीषण संकट आ गया है, लेकिन भारत ने संक्रमण की आहट के पहले दिन से ही इस संकट को पहचाना और इस પર કામ કિયા. इसलिए आज दुनिया भर में प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना की प्रशंसा हो रही है.
રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાઓને એવા સમય નાસ્તા માટે બોલાવ્યા છે જ્યારે પેગાસસ અને કેટલાક અન્ય મુદ્દાઓ પર છેલ્લા ઘણા દિવસોથી સાંસદમાં બંને ગૃહોમાં માટાગાંઠો ચાલી રહી છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે રાહુલ ગાંધીના નાસ્તાની રાજનીતિ નીતિ પર કટાક્ષ કર્યા છે. તો વાજેએ શાયરાના અંદાજમાં રાહુલ ગાંધી પર ટિપ્પણી કરી હતી. તેમણે જણાવી દઈએ કે ચોમાસું સત્ર 19 જુલાઈથી શરૂ થવાનું હતું, પરંતુ અત્યાર સુધી બંને ગૃહોની કાર્યવાહી ખોરવાઈ ગઈ છે અને ભાજપ તથા વિપક્ષી પાર્ટીઓ એકબીજા પર સંસદના વિઘ્ન પેદા કરવાનો આરોપ મૂકી રહ્યા છે. તો આ તરફ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ સમગ્ર મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. देश की सबसे बड़ी पंचायत यानी लोकसभा में जाकर सलीके से उठाना और सत्ता पक्ष का काम होता है कि उनके उत्तर देना और उनका समाधान करना. इस नाते विपक्ष पूरी तरह से अपने दायित्व का निर्वाह करने में फेल रहा है और आज जो चाय पानी रखी है कहीं की ईंट कहीं का रोड़ा. देख वो नौटंकी है, ये देखिए, जब हम सारे पार्टी 60% पीपल आर विद अस इन दिस कंट्री, जब 60% लोग और उनके प्रतिनिधि मिलके एक निर्णय लेते हैं और पार्लियामेंट में उसकी चर्चा चाहते हैं पेगासस इशू पे, जो आप जासूसी कर रहे हैं, प्रेस वालों की जासूसी कर रहे हैं, जो आर्मी की चीफ की जासूसी अपोजिशन लीडरों की कर रहे हैं, प्रिंट मीडिया की कर रहे हैं, उसके खिलाफ हम लड़ रहे हैं. પેગાસસ મામલે વિપક્ષ એક તરફ કેન્દ્ર સરકાર પર માછલા દોઈ રહ્યું છે, ત્યાં નીતિશ કુમારે પણ સમગ્ર પ્રકરણમાં તપાસની માંગ કરવા શિવસેનાના ગેલમાં આવી ગયું છે. ભાજપ પર હંમેશા અકરા પ્રહાર કરવા માટે જાણીતા શિવસેનાના નેતા સંજય રાઉતે નીતિશકુમારનો આભાર માન્યો હતો. સમગ્ર મામલે ભલે નીતિશકુમાર સરકાર સાથે જોડાયેલા હોય, પરંતુ તેમની આત્મા અમારી સાથે જોડાયેલી છે. સંજય રાઉતે આશા વ્યક્ત કરી હતી કે સરકારની નીતિશકુમારનો સંભાળશે અને પેગાસસ મામલે વિપક્ષ સાથે ચર્ચા કરશે. દેશ કી બાત, દેશ કે મન કી બાત નહીં સુનના ચાહતી હમ, તો સરકાર કે મન કી બાત હમેશા સુનતે આયે હૈ, લેકિન હમારે મન કી બાત કોઈ સુનના નહીં ચાહતા. લેકિન મેં નીતિશકુમારજી કા બહુત હી આભારી હું કે વો આજ एनडीए के घटक है, सरकार के साथ है, लेकिन उनका आत्मा आज भी हमारे साथ भटक रहा है और हमारे मन की बात, विपक्ष के मन की बात नीतीश कुमार जी के मुंह से निकली है. अब मुझे लगता है सरकार उनकी बात सुनेगी. કોરોનાની બીજી લહેરનું જોર ઓછું થયા બાદ આર્થિક મોરચે સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી હોવાના સંકેત મળી રહ્યા છે, પણ રોજગારીના મુદ્દે ફરી એક વખત માઠા અહેવાલો સામે આવ્યા છે. જુલાઈ મહિનામાં 23 લાખ પગારદાર લોકોને પોતાની નોકરી ગુમાવી છે. જૂન મહિનામાં પગારદાર લોકોની સંખ્યા 79.70 મિલિયન હતી અને જુલાઈ મહિનાના અંતે આ સંખ્યા 76.49 મિલિયન થઈ ગઈ છે. તો આમ લગભગ 32 લાખ લોકોની નોકરીની હાથ ધોયો છે. કોરોના કાળ પહેલા જુલાઈ 2019માં પગારદાર લોકોની સંખ્યા 86 જેટલી હતી. તો આ સાથે જ આર્થિક ક્ષેત્રના જાણકારોના કહેવા પ્રમાણે હાલમાં એમ્પ્લોય માર્કેટમાં રિકવરી જોવા મળી રહી નથી. તો જે લોકોની નોકરી જઈ રહી છે તે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરફ વળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ સપ્ટેમ્બર 2020માં રોજગારીના દર વધી અને 13.3% થયો હતો, તે તેના માટે એક વર્ષ પહેલા 8.4% રહ્યો હતો. શ્રીનગરના ખાનિયારમાં મંગળવારે સાંજે આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. તો આ હુમલામાં 2 પોલીસ કર્મચારીઓ અને 1 સ્થાનિક નાગરિક ઘાયલ થયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તો હાલ તેમની હાલત ખતરાથી બહાર હોવાનું જાણવા મળી રહ્યું છે. હુમલા બાદ તરત જ સુરક્ષા દળોએ વિસ્તારોને ઘેરી લીધો અને સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જોકે હજી સુધી હુમલાખોરોને કોઈ પત્તો લાગ્યો નથી. મળતી માહિતી મુજબ મંગળવારે સાંજે
નિયમિત પેટ્રોલિંગ દરમિયાન શ્રીનગરના ખાનિયાર વિસ્તારમાંથી એક પોલીસ પાર્ટી પસાર થઈ રહી હતી તો ત્યારબાદ આતંકવાદીઓ જેઓ પહેલાથી જ વિસ્તારોમાં હુમલાની ફિરાકમાં હતા તેમણે અચાનક જ ફાયરિંગ શરૂ કર્યું હતું. પોલીસ કર્મચારીઓએ મોરચો સંભાળ્યો ત્યાં સુધી હુમલાખોરો ભાગી ગયા હતા. ભારતીય હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જ ઘણા રાજ્યો માટે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું. હવામાન વિભાગ અનુસાર હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણામાં 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે તો આગામી 48 કલાકમાં રાજસ્થાનમાં પૂર્વ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ આજે ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો હવામાન વિભાગે 25 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે ગ્વાલિયા, શિવપુરી, ગુના, અશોકનગર, શેઓપુર, દાંતિયા, મેરોના, બીડના રોડ પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં સામાન્ય વરસાદની સંભાવના છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ પીવી સિંધુ નવી દિલ્હી પરત ફરી છે. દિલ્હી એરપોર્ટ પર સિંધુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કેન્દ્રની ખેલ મંત્રાલય દ્વારા પણ તેમનું બહુમાન કરવામાં આવ્યું. ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે સિંધુનું સન્માન કર્યું હતું. વર્લ્ડ ચેમ્પિયન સિંધુ રવિવારે મહિલા સિંગલ બ્રોન્ઝ મેડલ પ્લે ઓફ મેચમાં ચીનની હી બિંગ જિયાઓને હરાવી અને મહિલા ઓલિમ્પિક્સ મેડલ જીતનારી બીજી ભારતીય અને દેશની પ્રથમ મહિલા બની જેણે મહિલા સિંગલ બ્રોન્ઝ મેડલ જીત્યો છે અને ભારતનું નામ રોશન કર્યું. સિંધુના બહુમાન પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ પણ હાજર રહ્યા હતા. અનુરાગ ઠાકુરે પણ આ પ્રસંગે કહ્યું કે કેન્દ્ર સરકાર આગામી સમયમાં ખેલ સુવિધાઓ માટે કોઈ કચાશ નહીં રાખે. જબ દેશ કે પ્રધાનમંત્રી સુનિશ્ચિત કરતે હૈ કે કોઈ કમી ના રહે તો ઉનકી ટીમ કે એક સદસ્ય હોને કે નાતે હમ હર સંભવ પ્રયાસ કરેંગે કે આપકો ભી ઓર આને વાલે ખિલાડીઓ કો ભી કિસી તરહ કી કોઈ કમી ના રહે. એક ઓર માનનીય પ્રધાનમંત્રી જી ને કહા તો જબ દેશ કી માનનીય વિત્ત મંત્રી જી ને કહે દિયા કે ખેલ કી સુવિધાએ ઓર અચ્છી હોની ચાહીએ તો મુજે લગતા હૈ હમ અપની ઓર સે કોઈ કમી કહીં પર નહીં રખેંગે. ટોક્યો ઓલિમ્પિકમાં પુરુષ હોકી સેમીફાઇનલમાં ભારતની હાર થઈ છે. સેમીફાઇનલમાં બેલ્જિયમની ટીમે ભારતને 5-2 થી હરાવ્યું છે. હવે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ મેચ રમશે. આગામી 5 ઓગસ્ટના રોજ ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ માટે મેદાનમાં ઉતરશે. સેમીફાઇનલમાં બીજા ક્વાર્ટરથી મેચ પૂરી થયા સુધી ભારત અને બેલ્જિયમ 2-2 થી બરાબરી પર હતા, પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં બંની ટીમ એક પણ ગોલ્ડ મેળવી શકી ન હતી. તો આ સાથે જ ચોથા ક્વાર્ટરમાં બેલ્જિયમની ટીમ ભારત પર હાવી થઈ ગઈ અને તેણે 2 ગોલ ફટકારી અને મેચમાં 4-2 થી લીડ મેળવી લીધી હતી. હવે વાત કરીએ પ્રાદેશિક સમાચારોની તો ધોરણ 6-8ની શાળા શરૂ કરવા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે ધોરણ 9-12ના શાળા શરૂ કર્યા બાદ 6-8ના શાળા શરૂ કરવાની તૈયારી છે. 9 ઓગસ્ટ બાદ રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. કોર કમિટીની બેઠક બાદ 6-8ની શાળા શરૂ કરવાનો નિર્ણય લેવાશે. શાળાઓ આવતા દિવસોની અંદર તબક્કાવાર મેં કહ્યું તેમ કે પહેલા 12, પછી 9-10-11 અને હવે તબક્કો આવે છે 6-7-8નો. સેવાયજ્ઞ પૂરો થાય, કોર કમિટી મળે એટલે તરત જ અમે એ દિશામાં પણ નિર્ણય લઈશું. અમદાવાદમાં રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થતા અન્ન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. તેમાં રાજ્યના NFSA અને APL 1 રેશન કાર્ડ ધારકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ધારાસભ્યો અને મ્યુનિસિપલ કાઉન્સિલર્સ ઉપસ્થિત રહ્યા અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને માનનીય નીતિનભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકારને
सातमी ऑगस्टे सफलताना 5 वर्ष पूरा थाय छे। ए निमित्ते 1 ऑगस्ट थी 9 ऑगस्ट सुधीना सेवा यज्ञना कार्यक्रम नु राज्य सरकार आयोजन करू छे। एना भाग रूपे માપ મળે છે મોદી સાહેબનો અને આ મુખ્યમંત્રીનો, એ અમને સારું છે કે અમે બેકાર છીએ, નોકરી ફાલતુ મજૂરી કરીએ છીએ સાહેબ, અને મળે ના મળે એવું છે, એટલે અમારું પરિવાર ચાલે છે। રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારની 5 વર્ષ પૂર્ણ થતા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે આયોજન અંતર્ગત આગામી 5 તારીખે મુખ્યમંત્રી કચ્છમાં આવી અને રાજ્યના કિસાનોને કિસાન સન્માન યોજના અર્પણ કરશે। આ યોજના થકી ખેડૂતોને દિવસે પણ હવે વધુ 1 કલાક વીજળી મળશે। આ ઉપરાંત પણ ખેડૂત કલ્યાણકારી યોજનાઓમાં મુખ્યમંત્રી હાજરી આપશે, ધરતીપુત્રોના સન્માનમાં કાર્યક્રમ કરવામાં આવે છે। મુખ્યમંત્રીના આગમનને લઈને જિલ્લા તંત્ર સહિત ભાજપના નેતાઓ પણ તૈયારીઓમાં પરોવાઈ ગયા છે। કિસાનોને આ 1 કલાક વીજળી વધુ આપવાને કારણે એમને જે કંઈ ખેતીના પાકમાં મોટર વગેરે કે જે કંઈ બાકીનું જે ઉર્જા મળે એના કારણે કામ કરવાની ક્ષમતા અને ખેત ઉત્પાદનમાં ખેડૂતોને એ મોટું એક આપણે યોગદાન અને એમના માટેનું એક આપણે રાહતરૂપ કહી શકાય અને એક આશાના કિરણ તરીકે પણ આપણે ગણી શકીએ કે ખેડૂતોને આના કારણે ખૂબ જ મોટો આ ફાયદો થશે। રાજકોટ જિલ્લા કલેક્ટરે રસીકરણને લઈને નિવેદન આપ્યું। તેઓએ કહ્યું હતું કે જિલ્લામાં 25 ગામડાઓમાં 100% વેક્સિનેશન થયું છે અને જિલ્લામાં 40% લોકોનું રસીકરણ કરાયું, તો બીજી તરફ રાજ્યોમાં કેસ વધતા જિલ્લા વહીવટીતંત્ર થયું છે અને જિલ્લાના તેમજ શહેરમાં અનેક હોસ્પિટલોમાં તૈયારીઓ શરૂ કરાઈ। ભારત સરકારની જે પણ સૂચનાઓ છે એ આપણે કડક રીતે અને અમલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। તમામ લાભાર્થીઓ અને તમામ ગ્રામજનને પણ આપણે અપીલ કરીએ છીએ, એટલે આપ જોઈ શકો છો કે સિટી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયતની કામગીરી બહુ સુંદર કામગીરી ચાલી રહ્યા છે। વેક્સિનની સપ્લાયના બેઝિસમાં જ આપણે એની સેશન્સ પણ ગોઠવણ કરી રહ્યા છીએ। રાજકોટ જિલ્લામાં આજના તારીખ 25+ થોડું આમાં 26 થવાનું શક્યતા છે, એટલે 25 આપણે કમ્પ્લીટ કરી લીધી છે। આ 100% રસીકરણ ગામની ટાર્ગેટ પકડીને આપણે જઈ રહ્યા છીએ, જેથી કરીને એક એક ગામને સેચ્યુરેટ કરવાનો પ્રયત્ન પણ જિલ્લા પંચાયત અને હેલ્થના ટીમ વતી કામગીરી કરવામાં આવી રહ્યા છે। વેક્સિનેશનની નોડલ તરીકે સિટીનું પણ અને ગ્રામ્યનું પણ સાથે જ આપણે મળીને કામગીરી કરી રહ્યા છીએ। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી। આ ક્રાઇમ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિત પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યમાં બનતી ક્રાઇમની ઘટનાઓ અંગે બેઠકમાં તાત મેળવવામાં આવ્યો। આ ઉપરાંત પાલનપુર તાલુકા પોલીસ મથકની પીએસઆઈ કક્ષાની પીઆઈ કક્ષાને અપગ્રેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તો સાથે જ જિલ્લામાં મુખ્ય સ્થાનો પર નવા 321 જેટલા સીસીટીવી લગાવી અને નેટવર્કને વધુ મજબૂત બનાવવાનો પણ નિર્ણય કરાયો છે। આજે બનાસકાંઠામાં પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં અહીંયા જુદા જુદા ક્રાઇમ ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન અને લો એન્ડ ઓર્ડર માટેની શું પ્રોવિઝન કરી છે એની ચર્ચાઓ થઈ। જે રીતે અમીરગઢ અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન હાલ પીએસઆઈ કક્ષાનું છે, એમાંથી હવે એ પીઆઈ કક્ષાનું અપગ્રેડ કરવામાં આવશે। રાજ્ય સરકારના લેન્ડ ગ્રેબિંગ એક્ટ બનાવવામાં આવ્યો છે, જે હેઠળ કોઈ ફરિયાદો આવે એ મુજબ તેની તપાસ કરવામાં આવે છે અને બાદમાં કાર્યવાહી કરવામાં આવે છે। જુલાઈએ લેન્ડ ગ્રેબિંગ કમિટીની છેલ્લી બેઠક મળી હતી, જેમાં 106 કેસો સમીક્ષાર્થે મૂકવામાં આવેલ હતા અને એમાં 6 ખાનગી કિસ્સામાં અને 1 સરકારી કિસ્સામાં એમ 7 ફરિયાદો દાખલ કરવાનું કમિટીએ ડિસાઇડ કર્યું છે, જેમાં 38 ઇસમો સામે આ ફરિયાદની પ્રક્રિયા ચાલી રહી છે। આમાં 200 થી વધારે કરોડની જમીનનું પ્રકરણ ઇન્વોલ્વ છે। આમાં કડક ન કડક રીતે લેન્ડ ગ્રેબિંગનું અમલ અમદાવાદ જિલ્લામાં થઈ રહ્યું છે।
ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા તાલુકામાં ખેડૂતોને ભેગા થઈ અને પીજીવીસીએલ સામે વિરોધ કર્યો હતો. ખેડૂતોને સોલાર ફિટ કરી અને છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને સોલર ફિટ કરવાથી લાઇટનું બિલ ન આવતા લાલચ આપી હતી, પરંતુ સોલર ફિટ કરવાતા છતાં પણ પીજીવીસીએલ દ્વારા મસ મોટા બિલ આપવામાં આવતા ખેડૂતોને આખરે પીજીવીસીએલનો વિરોધ કર્યો હતો. ખેડૂતોએ રેલી કાઢી અને વિરોધ નોંધાવ્યો હતો. ભાવનગરના ધોધા અને તળાજામાં પુરવઠા વિભાગના કામ કરનારા રોજમજૂરના 5 માસની પગાર ચૂકવવામાં આવ્યો નથી, તો ધોધા અને તળાજા સહિતના 3 તાલુકામાં 50થી વધુ વાલમેનોનું પગાર ન આપવામાં આવતા હાલત કફોડી થઈ છે અને તેની તમામ રોજમાદરોને 5 માસનો પગાર ચૂકવવામાં અને પગાર વધારો કરવા માટે પાણી પુરવઠા અને કચેરી ખાતે માંગ કરવામાં આવી છે. ઝોનની નીચે આવતા ખડસલિયા, ભડભડિયા, થળસર, લાખણકા, મોરસન, સાયા, નથુગઢ ને વાવડી આ એટલામાં વાલમેનની નોકરી હું ફરજ બતાવું છું. તો 3જા મહિનાનો પગાર મળી ગયો, પણ 4થા મહિનાથી અત્યાર સુધીનો પગાર બાકી છે. તો અમને પગાર અમારે આ બધું સૂકવવાનું અમે બધાની પાસે. સીબીએસઈ ધોરણ 10ના પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ સીબીએસઈની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ધૈર્યરાજની જેમ જ હવે ગીર સોમનાથમાં રહેતા વિવાન નામના બાળકને પણ મસ્ક્યુલર એટ્રોફી ટાઈપ 1 બીમારીથી પીડાઈ રહ્યો છે, ત્યારે આ બાળકને પણ બચાવવા માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે, જેને લઈને વિવાનના માતા પિતાએ ગાંધીનગર આવી સરકાર પાસે સહાયનો હાથ લંબાવ્યો છે. 4 મહિનાના વિવાન માટે 16 કરોડ રૂપિયા 60 થી 70 દિવસમાં ભેગા કરવા પડશે. અમારે 2 કરોડ ઉપર ક્રાઉડ ફંડ એકાઉન્ટમાં જમા થઈ ગયા છે અને એ સિવાયનું જોઈએ તો 50 થી 80 લાખ જેટલી રકમ બીજી ક્રાઉડ ફંડિંગ દ્વારા કરેલી રકમ જમા છે અને એ પણ ટૂંક સમયમાં આપણા વિભાગના એકાઉન્ટમાં જમા થઈ જશે. મને જો સરકાર આ બીમારી માટે જો મદદ કરશે તો અમને વધારે અનુકૂળતા રહેશે, કેમ કારણ કે આ ખૂબ જ મોટી રકમ છે અને આ રકમ ભેગી કરી. હવે વાત કરીશું ઇન્ટરનેશનલ સુપર 20ની. ઓલિમ્પિક્સમાં સર્વાધિક 29 ગોલ્ડ સહિત 62 મેડલ સાથે ચીન ટોચ પર, તો 22 ગોલ્ડ સહિત 64 મેડલ સાથે અમેરિકા બીજું, તો 17 ગોલ્ડ સહિત 33 મેડલ સાથે જાપાન ત્રીજા ક્રમે રહ્યું છે. બેલારૂસની ખેલાડી ક્રિસ્ટિસિના બુધવારે પોલેન્ડ જવા રવાના થશે. બેલારૂસની નેશનલ ટીમના વિચિત્ર આદેશો ન માનવા બદલ ક્રિસ્ટિસિનાને જેલ થવાનો ડર છે અને તેથી તેણે હાલમાં પોલીસ રાજદૂતાવાસમાં આશ્રય લીધો છે. ઇઝરાયલ બાદ જર્મની બીજો દેશ બનવા જઈ રહ્યો છે જે વેક્સિનના 2 ડોઝ આપી દીધા હોય તેવા નાગરિકોને બુસ્ટર ડોઝ આપશે. જર્મની સપ્ટેમ્બરથી આ કામગીરીનો પ્રારંભ કરશે. ઈરાનમાં કોરોનાના નવા કેસ હવે નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ઈરાનમાં 37,000થી વધારે નવા કેસ નોંધાયા છે. તુર્કીમાં 1 સપ્તાહથી લાગેલી આગ કાબૂમાં ન આવતા અંતે યુરોપિયન યુનિયને તુર્કીમાં મદદ મોકલી છે. તુર્કીમાં તેના ઇતિહાસની સૌથી વિકરાળ આગ લાગ્યા બાદ હવામાન વિભાગે આગાહી કરી છે કે તુર્કી સદીના સૌથી ખરાબ હીટવેવના સકંજામાં આવી શકે છે. તાપમાન 45 ડિગ્રીને પાર થઈ શકે છે. જુલાઈના અંતમાં આવેલ ભીષણ પૂરના કારણે મધ્ય ચીનમાં મૃત્યુઆંક 302 પર પહોંચી ગયો છે. હજુ પણ સેંકડો લોકો લાપતા થયા છે. અમેરિકા અને બ્રિટનના ઇઝરાયેલને સમર્થન બાદ ઈરાને કોઈ પણ સંભવિત હુમલા સામે ચેતવણીના સૂરમાં કહ્યું છે કે કોઈ પણ કાર્યવાહી સામે વળતો જવાબ આપશે.
ગુગલ પોતાના પિક્સેલ ફોનને માર્કેટમાં મજબૂત બનાવવા માટે હવે બીજી કોઈ કંપનીના પ્રોસેસર નહીં વાપરે. ગુગલે જાહેરાત કરી છે કે તેઓ ટૂંક જ સમયમાં પોતાના પ્રોસેસર બનાવશે. ઓલિમ્પિકમાં વિજેતા ખેલાડીને સર્વાધિક ઇનામી રકમ જાહેર કરવાના મામલામાં ભારત પહેલીવાર IOCની યાદીમાં સામેલ થયું છે. ભારત આ યાદીમાં ટોચના 5મા ક્રમે છે. સુપર 20માં અત્યારે આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને આપ લોગ ઇન કરી શકો છો અમારી વેબસાઇટ mantavyanews.com પર. નમસ્કાર.